બનાસ નદી પર બનાવેલ ચેકડેમમાં ત્રણ દિવસથી ગુમ યુવકની લાશ મળી આવતા ચકચાર ભારે વરસાદને કારણે જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે કોઈએ નદીના પટમાં ઉતરવું જોખમી બની શકે તેમ છે જેને કારણે કોઈએ નદીમાં નાવા માટે પણ જવું નહીં તેવામાં ત્રણ દિવસથી અમીરગઢ બનાસ નદીના ચેકડેમમાં યુવક ડૂબ્યો હોવાના આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી અમીરગઢ ગામમાંથી ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલા યુવકનો મૃતદેહ નદીના પટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અમીરગઢ મામલતદાર ટીડીઓ અને અમીરગઢ સહિતના અધિકારી બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને અમીરગઢ ઉગમણા વાસમાં રહેતા લાલાભાઈ ઠાકોર ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલા યુવક બનાસ નદીમાં ડૂબ્યો હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરતા તંત્ર દ્વારા ગત રાત્રે શોધખોળ હાથ ધરી હતી જો કે રાત્રે અંધારું થઈ જતા પુનઃ શુક્રવારના સવારે અમીરગઢ મામલતદાર પોલીસ તેમજ સ્થાનિક અને પાલનપુર ફાયર ટીમની મદદથી તપાસ હાથ ધરાતા પાણીમાંથી આખરે લાલાભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર ચાર મચી જવા પામી હતી